अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिल्कुल नजीकना समय में रमजान महीना ने शुरुआत थई रही छे त्यारे तमाम मुस्लिम बिरादरों ने मारा वडीलो नवयुवानो अने मारी मां बहनों ने पवित्र रमजान मास नी खास मुबारकबादी पाठवू छू। छेल्ला 30 दिवस थी आपणे बधा आपणा घरमां बंध छे, धंधा रोजगार बंध छे, मस्जिदमां जई शकता नथी, एवा संजोगोमां आपणे आ पवित्र रमजान मास जे रहमतोनो, बरकतोनो, मगफिरतोनो अने खास इबादतनो महीनो छे त्यारे आ मासने हूँ तमे अने आपणे बधा अल्लाहनी बंदगीमां लागीने एवी रीते उजवीए कि आपणो कोई मोमिन भाई आ रहमतोथी वंचित ना रहे अने रमजान मास खूब सारी रीते मनावी शके। ए माटे मारी तमारी अने आपणा बधानी एक फरज छे અને સ્વાભાવિક છે કે આ રમજાન મહિનામાં જકાત લેવા માટે કોઈ આપણા ઘેર ન આવી શકે, એ સ્વાભાવિક છે। ત્યારે પહેલા તો આપણા પડોશમાં, આપણા ફરિયામાં અને આપણા ગામમાં અને પછી આજુબાજુના ગામોમાં જે જકાતના હકદાર હોય, જકાતના હકદાર ના હોય અને જરૂરિયાતવાળા હોય એને લીલા આપણે આ રમજાન માસમાં એમની જરૂરિયાત પૂરી કરીએ એ આપણી એક નૈતિક ફરજ છે। છેલ્લા લોકડાઉનના દિવસોમાં પણ ઘણી સંસ્થાઓ, ઘણા આગેવાનો એક સુંદર કામગીરી કરીને દરેકના ઘર સુધી જરૂરિયાતમંદોની જરૂરિયાતો પૂરી કરેલી છે, ત્યારે રમજાન માસમાં પણ આપણે આગળ આવીને કોઈ મા બહેન એવી હોય, બુઝુર્ગ હોય કે જરૂરિયાતનો સામાન લેવા ના જઈ શકે તો નવયુવાનો એમને ઘેર સુધી પહોંચાડે, ત્યારે ખરા અર્થમાં આપણે રમજાનમાં ઇબાદતોની સાથે સાથે નેકી પણ કમાઈશું। આ રમજાન માસની અંદર આજે આખું વિશ્વ અને ભારત દેશ એક વાયરસથી પરેશાન છે, ત્યારે અલ્લાહની બંદગીમાં આપણે દુઆ કરીએ કે આપણે યથાવત પરિસ્થિતિમાં આવી જઈએ અને આ બીમારીથી અલ્લાહ તઆલા દરેકને હિફાજત ફરમાવે। આ પવિત્ર માસમાં તમારી દુઆઓમાં મને પણ સામેલ કરજો એવી દિલથી અરજ કરું છું અને ફરી એકવાર પવિત્ર રમજાન માસ આપના અને આપના પરિવારની અંદર ખુશહાલી લઈને આવે એવી દિલથી દુઆ કરું છું। અને જે કોઈ ભાઈ હોસ્પિટલોમાં હોય એ લોકો માટે પણ આપણે દિલથી દુઆ કરીએ એવી અરજ ગુજારું છું। અલ્લાહ હાફિઝ।